નમસ્કાર દર્શક મિત્રો, આપની અડચો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અને આજે નવસારી લાઈવની ટીમ આવી પહોંચી છે રામનગર ખાતે. રામનગર સર્કલ પાસે તમે જે આ જગ્યા જુઓ છે, ગૌની જગ્યા છે, આ જગ્યાની અંદર વર્ષોથી બાળકો રમતા હતા. પણ સમય જતાં બન્યું એવું કે નવસારી વિજલપોર નગરપાલિકાએ જે જમીન હતી જ્યાં બાળકો રમતા હતા, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ કહે છે કે ખેલેગા ઇન્ડિયા તભી તો જીતેગા ઇન્ડિયા, અને જે રમતને પ્રોત્સાહન આપવાની વાતો ચાલી રહી છે, પણ રામનગરની અંદર કંઈક અલગ દ્રશ્યો છે. તેની જગ્યાની ઉપર આપ જુઓ છો તો અત્યારે પરિસ્થિતિ દયનીય છે, કારણ કે ત્યાં મોટા પાઇપો નાખી દેવામાં આવ્યા છે, કચરાના ઢગલા કરી દેવામાં આવ્યા છે, અને જે રસ્તા કાપી અને જે એનું રો મટીરિયલ જે ખરું બરાબર એ ડામર અહીં નાખવામાં આવ્યું છે. તો જેના કારણે લઈને બાળકો જે રમતા હતા, બાળકોને રમવા માટેનું જે એકમાત્ર ગ્રાઉન્ડ હતું એ ગ્રાઉન્ડ પણ અત્યારે વિજલપોરની અંદર દેખાતું નથી, નામશેષ થવા પામ્યું છે. જગ્યા જે ખરી એ અત્યારે કચરાના ઢગલમાં પરિવર્તિત થઈ ગઈ ચૂકી છે. અહીં ઘણી બધી લારીઓ છે, ઘણી બધી લારીઓના લોકો પોતાનું પેટી રોડે છે, અહીં લોકો નાસ્તો કરવા માટે આવે છે, પણ ગંદકીના કારણે એમને પણ અત્યારે અસર થઈ રહી છે. અને રામનગર 1, 2 અને 3ની વચ્ચે જો કહેવામાં આવે અને વિજલપુર આખામાં જો જોવામાં આવે તો એકમાત્ર આ જગ્યા છે. તો ત્યારે સ્થાનિકો છે, સ્થાનિકોની સાથે વાત કરીશું અને જાણીશું કે ભાઈ એમની પ્રતિક્રિયા શું છે. ભાઈ આપકા નામ ક્યાં હે? મેરા નામ રાજકિશોર હે. રાજકિશોરજી, આપ ઇસ ગ્રાઉન્ડ કે બારે મેં ક્યા કહેના ચાહેંગે? ये ग्राउंड पिछले 1-1.5 साल से इन लोग ने नगरपालिका ने जो ये डाल दिया है, तो यहाँ के बच्चे लोग को अगर खेलना हो तो लुनसीगुई नहीं तो हेलीपैड पे जाना पड़ता है. हेलीपैड मतलब जमालपुर पे जो पेट्रोल पंप है उसके पीछे. और छोटे बच्चे लोग का तो खेलने का तो बिल्कुल ही बंद हो गया है. रोड पे खेलते हैं, गिरते हैं तो कोई का पैर छिला जाता है, कुछ होता है, एक्सीडेंट का डर लगा रहता है. यहाँ के नगर सेवक जो है उनको भी हम लोग ने सूचना दी तो उन लोग ऐसा बोलते हैं कि नवसारी में 2 ही JCB है तो वो कैसे इतना सारा हटा पाएंगे. और उन लोग को बोलते तो उन लोग बोलते हम लोग ने भी ऊपर बात किया है पर उसका कोई वहाँ से निकाल आ नहीं रहा है. तो तेरे बालकों पण छे, बालकों ની સાથે પણ વાત કરીશું. દીકરા તારું નામ શું છે? અનમોલ. અનમોલ, તું અહીંયા રમવા આવે ખરો કે? હમ, તું અહીંયા રમવા આવે, ખેલને આતા હે યહાં પે? તો અબ કહાં પે ખેલતા હે? ઇધર પે, રોડ પે. થોડી જગ્યા બાકી હે વહાં પે. તેરા નામ ક્યા હે બેટા? મયંક. તું ખેલને આતા થા ક્યા યહાં પે? નહીં. ક્યું નહીં આતા થા યહાં પે ખેલને? જગ્યા નહીં બચી, એટલે. તો જે પ્રમાણે આપ જુઓ છો તે પ્રમાણે સ્થાનિકોએ કોર્પોરેટરને પણ રજૂઆત કરી છે. ભાઈ આપનું શું નામ છે? મારું નામ રાજુભાઈ છે. રાજુભાઈ, તમારું શું કેવું છે આ વિશે? મારા આ વિશે કેવું છે કે ભાઈ અહીંયા ગંદકી સાફ થવું જોઈએ. એકચુઅલી પહેલાં અહીંયા કબડ્ડી, ક્રિકેટ બધું ટુર્નામેન્ટ નાના નાના છોકરા રમાડતા હતા, મગર હવે ઘણા વર્ષથી 1.5 વર્ષ થઈ ગયું અહીંયા સફાઈ નામ પર હવે કે રસ્તો બનતું હતું એટલે બધું થયું, આ બનવાનું હતું તેમ બનાવતું, રેલવે પ્રોજેક્ટ બધું કરીને કચરા જે બધું નવસારી જે ડગલું થાય છે અહીંયા વિજલપુરને બધા ડગલા નાખી જાય છે. પછી ઉચકવાની વાત કરે એમ કે ચાલતું છે ચાલતું, બધું કંઈ કામ થતું નથી. બોલ 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 બચ્ચન છે બસ. સાથે તમારું શું નામ છે, તમે શું જણાવશો આ વિશે? રાજન રાજપૂત મારું નામ છે. મારું કહેવાનું એટલું જ છે કે પોયરાઓ જે અહીંયા રમતા છે એ લોકોને થોડી જગ્યા મળવા જોઈએ કે એ લોકો વિકાસ કરી શકે. આજકાલ પોયરા રોડ પર રમે એનાથી લાગવાની ને બધી સંકેત છે, બસ આટલું જ મારું કહેવાનું છે. તો જે પ્રમાણે આપે નિહાળ્યું કે અહીંયા ભૂતકાળની અંદર ઘણી બધી રમતો રમાતી હતી, રમતોની સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થતો હતો, કારણ કે માત્ર પુસ્તકીય જ્ઞાનની જરૂર નથી, સાથે એ બાળકોના વિકાસની પણ જરૂર છે. અને વિકાસ ત્યારે થઈ શકે જ્યારે રમતો રમવામાં આવે. તો ક્રિકેટ રમતા હતા, કબડ્ડી, વોલીબોલ જેવી ટુર્નામેન્ટો પણ અહીંયા થતી હતી, રામલીલા પણ દર વર્ષે થાય છે, અને રામલીલા માટે પણ આ ગ્રાઉન્ડ જે ખરું એ ફળવાતું હતું. પણ અત્યારે પરિસ્થિતિ એવી થઈ ચૂકી છે કે ભાઈ રામલીલાવાળે પણ એક ખૂણો શોધવો પડે છે, અને ખૂણાની અંદર માંડ માંડ એ લોકો રામલીલા માટેનો સ્ટેજ બાંધી શકે છે. તો જોવાનું એ જ રહ્યું કે જ્યારે વાતો થાય છે કે ભાઈ ખેલેગા ઇન્ડિયા તભી તો જીતેગા ઇન્ડિયા, અને પ્રધાનમંત્રી જ્યારે રમતને આટલું પ્રોત્સાહન આપી રહ્યા હોય, ખેલ મહાકુંભ જેવી રમતો ચાલતી હોય, અને ત્યારે બાળકોને રમવા માટે ગૌચરની જગ્યા હતી ત્યાં પણ તમે જુઓ તે પ્રમાણે મોટા મોટા પાઇપો મૂકી દેવામાં આવ્યા છે. ને વાત સાચી છે કે જ્યારે રેલવેનો પ્રોજેક્ટ ચાલ્યો, જ્યારે રસ્તાનું નવીનીકરણ થયું, વિકાસ થવો જ જોઈએ, 100% વિકાસ એમના માટે છે. રસ્તો સારો બન્યો, રામનગરના લોકોને એનો જ ઉપયોગ કરવાના છે. પણ એક ગ્રાઉન્ડના ભોગે રસ્તો બને એ કેટલું યોગ્ય, તો જોવાનું એ જ રહ્યું કે જ્યારે સત્તાધીશોને આટલા બધા 52 માંથી 51 સીટો આપવામાં આવે છે, અને અહીંયા પણ ભાજપની જ બોડી છે, 4-4 કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા છે, કોર્પોરેટરોને પણ રજૂઆત કરવામાં આવી, તો પાયા વિહોણા બચાવ કરી રહ્યા છે કે 2 JCB છે, 2 JCB કેટલું હટાવી શકે. તો નાખતી વખતે વિચાર કરવો જોઈએ, અને સ્થાનિકોની એ જ રજૂઆત છે કે બને એટલું જલ્દીથી આ ગ્રાઉન્ડ સાફ થવું જોઈએ, અને બાળકોને રમવા માટે ફરીવાર એક આ જગ્યા પાછી પ્રાપ્ત થવી જોઈએ, કારણ કે આ એરિયો એવો છે કે જેની અંદર વિકાસની ખૂબ જરૂર છે. વિકાસ થઈ રહ્યો છે, સારો વિકાસ થઈ રહ્યો છે, રામનગરનો રસ્તો બની ચૂક્યો છે, પણ આ ગ્રાઉન્ડનું શું? ગ્રાઉન્ડ છે બાળકોને રમવા માટે મળે એવી આશા સહ. જ્યારે નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ એવા જીગીશભાઈ શાહને આ વિશે વાત રજૂઆત કરવામાં આવી તો એમણે કહ્યું કે તમારા દ્વારા અમારા સુધી રજૂઆત પહોંચી છે તો તરત જ એનો નિકાલ કરીશું. પોઝિટિવ રિપ્લાય આપ્યો અને સાથે જ જણાવ્યું કે આ જે જગ્યા છે ગૌચરની જગ્યા નથી, આમ તો કોઈક ટ્રસ્ટની જગ્યા છે, પણ જો નગરપાલિકા દ્વારા ત્યાં કોઈપણ વસ્તુ મૂકવામાં આવી છે તો તાત્કાલિક અસરથી એને દૂર કરવામાં આવશે અને એ સ્વચ્છ કરી અને લોકોની સુખાકારી માટે એક
પ્રયાસ ચોક્કસથી હાથ ધરવામાં આવશે. તો આ પ્રમાણે એક પોઝિટિવ રિપ્લાય તરત જ નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ એવા જગીશભાઈ શાહે આપ્યો હતો. અને જે હૈયાધરાપ આપી છે હૈયાધરાપ મુજબ તો ટૂંક જ સમયની અંદર એ જગ્યા સાફ થઈ જશે અને બાળકો પૂરી પાછા ત્યાં રમતા થઈ જશે. તો નવસારી લાઈવના અહેવાલને નગરપાલિકાના પ્રમુખે આવકાર્યો છે અને ચોક્કસથી યોગ્ય પગલાં ભરવા માટેના સૂચનો પણ એમણે અધિકારીઓને કરી દીધા છે. જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે, જે 2011 થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યું છે, જેના 1000 થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે. અમારી સેવામાં લાઇફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારે ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે. અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ. ત્યારે સરનામું નોંધી લો. SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. જી સર, રામનગર પાસેનો જે પ્લોટની ત્યાંના સ્થાનિકોએ જે આપને માહિતી આપી કે ગૌચરની જગ્યા છે, પરંતુ એ ગૌચર નથી, પ્રાઇવેટ જગ્યા છે, પ્રાઇવેટ પાર્ટીની જગ્યા છે. અને આપણે ત્યાં પહેલાં લોકો રમતગમત છોકરાઓ રમતા હતા, પરંતુ ત્યાં અમે રસ્તાના ને જે હમણાં ડ્રેનેજનું કામ અમે ત્યાં કર્યું એટલે એનો જે બી જે કહેવાય કે છારું ને બધું ત્યાં નાખ્યું હતું, પરંતુ છોકરાઓની એક માંગણી છે ત્યાંના સ્થાનિકોની કે આ કચરો ઉચકાઈ જાય તો ત્યાં આપણે એ લોકો રમી શકે ફરી પાછા. તો અમે એમની માંગણી સ્વીકારીએ છીએ ને આપણે થોડો ટૂંક જ સમયમાં ત્યાંથી જે આપણે છારું ને બધું લાગણ નાખેલું હતું નગરપાલિકા દ્વારા તે ઉચકી લઈશું અને એ લોકોને રમતગમત માટે સારી રીતે ત્યાં રમી શકે એવી વ્યવસ્થા કરી આપીશું.